રાયતા તો તમે ઘણા અલગ અલગ પ્રકારના ખાતા હશે પણ આજે હું તમારા સાથે એકદમ યુનિક રાયતાની રેસિપી શેર કરવાની છું તો આજે આપણે સ્મોકી રાયતો બનાવવાની રેસીપી બનાવવાના છીએ જે એકદમ સરળ છે બનાવવું અને આ રાયતાને પુલાવ બિરિયાની સાથે કે રોટલી પૂરી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો જો આ રીતે તમે ક્યારેય રાયતું ન બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો રાયતું બે ડુંગળી લીધી છે ડુંગળીના રીતે ઉપરથી કટ કરી લેવાની છે ત્યાર પછી વચ્ચેથી આ રીતે બે ભાગ કરી લેવાના છે અને ઉપરનું જે લેયર હોય તે કાઢી લેવાનું છે તો આ રીતે મેં અહીંયા બધી ડુંગળીની છાલ કાઢી લીધી છે અને આ રીતે તેને પતલી સ્લાઇસમાં કટ કરી લેવાનું છે અહીંયા તમારે જો સાથે કાકડી કે ગાજર ઉમેરવું હોય તો ઉમેરી શકાય પણ આપણે જ્યાં સ્મોકી રાયતું બનાવી રહ્યા છીએ તેમાં ખાલી ડુંગળી વધારે સરસ લાગે છે તો અહીં અમે ખાલી ડુંગળી લીધી છે ડુંગળીને આ રીતે છૂટ્ટી છુટ્ટી કરી લેવાની છે તો બધી જ ડુંગળીની સ્લાઇસ આપણી બનીને તૈયાર છે હવે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે તેમાં જે આપણે સ્લાઇસ કરીને રાખી છે તે બધી જ ડુંગળી લઈ લેવાની હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે તમારે જો સ્પાઈસી રાયતું ખાવું હોય તો વધારે પણ ઉમેરી શકાય એક ચોથાઈ ચમચી મરી પાવડર એક ચોથાઈ ચમચી સંચળ પાવડર અડધી ચમચી જીરું અને એક ચોથાઈ ચમચી મીઠું ઉમેરવાનું છે હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તમારા પાસે જો સંચળ પાવડર નથી તો તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો તો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે તેમાં દહીં ઉમેરવાનું છે તો અહીંયા મેં અડધો કપ આ રીતે વિસ્ક કરેલું દહીં લીધું છે દહીં બહુ ખાટું ન હોય એવું લેવાનું એટલે રાયતાનો ટેસ્ટ સરસ આવે છે દહીંને પણ હવે સાથે મિક્સ કરી લેવાનું છે હવે આપણે સ્મોકી રાયતું બનાવી રહ્યા છીએ દહીં અમે આ રીતનો કોલસાનો ટુકડો લીધો છે તેના રીતે ગેસ ચાલુ કરી અને ઉપર રાખવાનો છે અને જ્યાં સુધી આ રીતનો આખો કોલસો છે તે બંધ ન થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનો તો કોલસો તૈયાર થઈ ગયો છે હવે આ રીતે એક ડીશમાં મૂકી અને અંદર મૂકી દેવાનું છે ઉપર આપણે એક ચમચી જેટલું સરસવનું તેલ ઉમેરીશું અને તરત જ તેમાં ઉપર ઢાંકણ લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મોક થઈ રહ્યો છે અને ત્યાર પછી આ રીતે તેને પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે જેથી એકદમ સરસ સ્મોકી ફ્લેવર છે તે રાયતામાં આવી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સ્મોક પણ ઓછો થઈ ગયો છે અને સરસ ફ્લેવર આવી ગઈ છે રાયતામાં કલસાવાળી ડીશને બહાર કાઢી લેવાની છે છેલ્લે ઉમેરી દેવાના છે બે ચમચી ઝીણા સમારેલા ધાણા એક ચમચી જેટલા ઝીણા કટ કરેલા ફુદીનાના પાન બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે ફુદીનાથી પણ એકદમ સરસ ફ્લેવર આવે છે રાયતામાં તો જો તમારા પાસે હોય તો જરૂરથી ઉમેરજો તો સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે રાયતું હવે બનીને બિલકુલ તૈયાર છે તેને સર્વ કરી લઈએ તો એકદમ સરસ મજાનું સ્મોકી એવું ડુંગળી અને દહીંનું રાયતું બનીને બિલકુલ તૈયાર છે ખરેખર બહુ જ સરસ ફ્લેવર આવે છે એક વખત તમે જરૂરથી બનાવજો ખૂબ જ મજા આવશે ખાવાની અને તમને કેવી લાગે છે મારી બધી રેસીપી એનો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા આવી જ નવી રેસીપીને અપડેટ માટે નિરાલિસ ફૂડ વલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે આઇકન પણ પ્રેસ કરી દેવું અને સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર